વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સાહેબ, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરો વિશે પૂરી કરવાની રહેશે, જેમાં પાઠ 4 આવરે વરસાદ. આપો પાઠ છે શેનો છે? તો કે વરસાદ, વરસાદના આધારે જ આપણે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 59 ને સાઇન કરવાનો રહેશે. આ પેજ તો આપણે કહી રહ્યું છે, હવે આજે આપણે પેજ નંબર 59 કરીશું. બરાબર કાઢી બોલાય, જેમાં શું સૂચના છે વાંચો અને લખો. તો આમાં મેં તમને જો અહીંયા ઉદાહરણ માટે આપેલ છે, બરાબર, થોડાક શબ્દ અને થોડાક એક બે વાક્ય, બાકી તમારે જાતે કરવાના રહેશે. ચલો અહીંયા જોઈએ. પહેલું શું છે? મગ. તો બે લીટી છે ને એનું જે લખવાનું મગ આપણે બોલતું જવાનું. ત્યાર પછી માગ, જે શબ્દ આપેલા છે ને બે લીટીની વચ્ચે લખવાનું પાછું, બરાબર. ત્યાર પછી નામ, અહીંયા આપણે લખવાનું નામ. ત્યાર પછી શું છે? ગમ. તો આ બે લીટી છે ને વચ્ચે લખવાનું ગમ. ત્યાર પછી શું છે? ગમે, અહીંયા લખવાનું ગમે. ત્યાર પછી રસ, તો બે લીટીની વચ્ચે રસ સાથે લખવાનું રસ. જે શબ્દ બોલતા જાવ એ શબ્દ લખવાનું બે લીટી હોય છે. ત્યાર પછી જમ, ઉપર જે શબ્દ આવ્યો છે એ જ લખવાનું. સૌથી છે જમ, બરાબર. નીચે શું આપ્યા છે? તો કે વાક્ય નમન ગરમ જમ, પછી આ બધી લીટીમાં જ લખવાનું. એક એક લીટી છોડી આ લખ્યું છે નમન ગરમ જમ, પછી આ લીટી છોડી દેવા, પછી પાછળ ઉપરની લીટી કાઢી લખવાનું નમન ગરમ જમ. પછી પાછી લીટી છોડી દેવાની, પછી પાછું લખવાનું નમન ગરમ જમ, બરાબર. નમન ગરમ જમ એવી રીતના ત્રણ વાર લખવાના છે વાક્યને. વચ્ચેની લીટી છે એ છોડી દેવાની, બધા વાક્ય છે એ જ રીતે એક લીટી છોડીને એક વાક્ય પાછું લખવાનું. એને જ શબ્દ છે એ તમારે જોઈને લખવાના. ત્યાર પછી ખાલી જગ્યા અને સા, અહીંયા લખવાનું
મીના મીમાનો વીલો નામો માશા નાના ગોરદાણા બરાબર તો આપણે શું શીખ્યા તો કે કુટતા છે તમારે પણ તમારી શબ્દ પોથીમાં આ રીતે લખવાનું છે કે પરીક્ષામાં પૂછાય તો આવડી જાય એટલા માટે તમારે વાંચવું પણ કરવાનું રહેશે હવે શું સૂચના છે વાંચો અને લખો તો અહીં જે શબ્દ છે ને એ જ પાછા આપણે અહીંયા લખવાના છે પાસ કરીશું બોલો અહીંયા આપણે લખીશું વર ત્યાં લખીશું ડાવો અહીંયા આપણે લખીશું ડાવો ત્યાં લખીશું વરશે અહીંયા આપણે લખીશું વરશે ત્યાર પછી સેવો અહીંયા આપણે લખીશું સેવ જે અક્ષર તમે આપેલા છે એ સરસ મજાના અક્ષરે પાછા લખવાના રહેશે સારે પાછા આપણે લખીશું સારે ત્યાર પછી બીજી લાઈન એને જોઈ પાછા અહીંયા લખવાના છે ગર શબ્દ પાસ્ટ જાણો છો એથી તમને આવડે છે વરસાદ લખીશું વરસાદ ત્યાર પછી ગરજે અહીંયા લખીશું ગરજે ત્યાર પછી વારો અહીંયા આપણે લખીશું વાર ત્યાર પછી વારે અહીંયા લખીશું આપણે વારે બીજી લાઈન પણ કમ્પ્લીટ હવે આ ત્રીજી લાઈન જોઈ લખીશું સાદ અહીંયા આપણે લખીશું સાદ સાદર અહીંયા આપણે લખીશું સાદર ત્યાર પછી શું છે દેવ અહીંયા આપણે લખીશું દેવ રાશ બધું જમણું લખવાનું રાશ રમે અહીંયા પાછું આપણે લખવાનું રમે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ શબ્દ છે એ જોઈ લખવાના સરસ અક્ષરે બરાબર હવે નીચેનો પ્રશ્ન શું છે ચલો જોઈએ નીચે પૂછેલા આ પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો હું બોલું છું એ તમારે સાંભળવાના છે બરાબર ન ખ્યાલ આવે તો તમે તમારી બુકમાં લખી પણ શકો છો પહેલું વરસાદ કઈ ઋતુમાં આવે છે મેં તમને આ જે પાર્ટમાં બોલ્યું ત્યારે મેં તમને કીધું ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો શિયાળામાં ખૂબ ઠંડી લાગે ઉનાળામાં ગરમી લાગે ચોમાસામાં વરસાદ તો આપણને શું કીધું છે વરસાદ કઈ ઋતુમાં આવે તો પહેલામાં શું લખવાનું ચોમાસા બરાબર તમારે લોકો યાદ રાખવાનું છે તમને મૌખિક પરીક્ષા પૂછે તો તમને આવડી જાય એટલા માટે બીજું નદી કે તળાવ કઈ ઋતુમાં ભરાય છે વરસાદ કઈ ઋતુમાં આવે ચોમાસામાં તો નદી ને તળાવ પણ ચોમાસામાં ભરાય છે બીજામાં પણ લખવાનું ચોમાસામાં ત્રીજું નદી કે તળાવમાં પાણી ક્યાં ક્યાં હોય છે હવે નદી કે તળાવમાં પાણી વરસાદ હોય આ પાર્ટનો છે વરસાદ તો કે વરસાદ બરાબર નદી કે તળાવમાં વરસાદ આવે ત્યારે જ આવે ને અથવા તો ડેમ અને નહેર હોય એમાં પણ આવે છે તમે પાણી કયા કયા કામ માટે વાપરો છો હવે આપણે ઘરે જોઈએ તો મમ્મી છે ને જેના માટે વાપરે તો કે પોતા માટે વાસણ માટે અને નાહવા માટે ઘરની સાફ સફાઈ માટે વાપરે ને મમ્મી ત્યાર પછી પાણીનો ઉપયોગ કયા કામ માટે થાય છે હવે જો પાણીનો ઉપયોગ કયા કયા કામ માટે થાય છે તો પાણીનો ઉપયોગ એમાં પણ લખવાનું કે નાહવા માટે પોતા કરવા માટે વાસણ ઘસવા માટે પીવા માટે બરાબર ઘણા કાર્ય માટે પાણીનો ઉપયોગ થાય છે કારણ આપણને એવું ખબર છે એક શું વિચારે છે કે જળ એ જ જીવન છે તો પાણી ના હોય તો આપણે એક પણ કામ થઈ શકે નહીં પાણી ન હોય તો ક્યાં ક્યાં કામ ના થઈ શકે જો હવે તમને પ્રશ્ન સોંપ્યું છે કે પાણી ન મળે તો કયા કયા કામ ન થઈ શકે કે પોતા પેલો તો આપણે પાણી પીવા માટે જોઈએ ને તો કે રસોઈ ન બની શકે રસોઈ માટે પણ પાણી જોઈએ તો કે રસોઈ નાઈ ના શકીએ પોતા ના થઈ શકીએ વાસણ ના થઈ ઘસી શકીએ પછી ઢોર ને અવાડામાં પણ પાણી જોઈએ ને ઢોર ને પણ આપણે પાવું કેમ એટલે ઘણા બધા કાર્ય થઈ શકતા નથી પાણી પછી ગાયો ભેંસો પાણી પીવા ક્યાં જાય છે તો ગાય અને ભેંસો ગાયો અને ભેંસો હોય પાણી પીવા અવાડે જાય છે બરાબર અવાડો હોય ગાયો અને ભેંસો હોય ત્યાં પાણી પીવે છે પક્ષીઓ પાણી ક્યાંથી પીવે છે તો કે પક્ષીઓ છે એ તો ચબૂતરે જાય કાં તો નદી તળાવ હોય ને ત્યાં જતા રહે છે ખેતી